હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે, 100% તમે ક્યારેય ના બનાવી હોય એવી રીતથી આપણે ફ્લાવર બટેટાનું શાક બનાવવાની રેસીપી. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ અલગ રીતે નવા મસાલા સાથે, નવા સ્વાદ સાથે આપણે શાક બનાવીશું. તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ઉપર નવા હોવ, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા બધા જ આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્લાવર બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં અડધું ફ્લાવર લીધું છે, એને આ રીતે ફ્લોરેટ્સ મેં અલગ કરી લીધા છે અને એને એકદમ સારી રીતે મેં ધોઈ લીધા છે. ત્યારબાદ 3 મીડિયમ સાઇઝના બટેટાને આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાના છે. હવે આપણે શું કરશું કે જે ફ્લાવર જે કટ કર્યા છે એ ફ્લાવરના ફ્લોરેટ્સને આપણે એક બાઉલમાં લઈ લેશું. અહીંયા ફ્લાવરને આપણે આ રીતે થોડું મોટું મોટું સુધારવાનું છે. ત્યારબાદ હવે આપણે એમાં 2 મોટી ચમચી જેટલું બેસન ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને થોડું મીઠું ઉમેરીશું. ત્યારબાદ આપણે 1 નાની ચમચી તેલ ઉમેરીશું. હવે આપણે આ બધું જ એકદમ સારી રીતે ફ્લાવરના જે આ ફૂલ છે એની સાથે મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલાનું કોટિંગ ફ્લાવરના ફૂલ ઉપર એકદમ સારી રીતે આવી જાય. જો તમને બેસન ઓછું લાગતું હોય તો તમે વધુ 1 ચમચી બેસનનો યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ ફ્લાવરના જે ફૂલ છે એના ઉપર આપણું બેસન અને મસાલાનું કોટિંગ થઈ ગયું છે. આપણે આ ટાઈપનું હલકું કોટિંગ કરવાનું છે. તો હવે આપણે આ જે મસાલા છે એને સેટ થવા માટે સાઇડમાં રાખી દેવાના છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં તેલ થોડું ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે, એમાં આપણે ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ અહીંયા જે આપણે આ બટેટાને લાંબા લાંબા મોટા મોટા સુથર્યા છે એ બધા બટેટા આપણે ઉમેરી દેવાના છે અને બટેટાને આપણે ફ્રાય કરવાના છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બટેટાને એકદમ સારી રીતે ફ્રાય કરવાના છે. એપ્રોક્સિમેટલી આપણે 90-95% જેટલા બટેટાને અહીંયા ફ્રાય કરી લેવાના છે. તો આપણે એક બટેટું લઈ ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી જાય છે, એનો મતલબ કે આપણું જે બટેટું છે એકદમ સરસ ચડી ગયું છે. તો વધુ 1-2 મિનિટ બાદ બધા જ બટેટાને આપણે આ રીતે તેલની તારી કાઢી લેવાનું છે. તો અહીંયા મેં બધા જ બટેટાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલ ઓલરેડી ગરમ જ છે આપણું, ફરીથી આપણે એ જ તેલની અંદર જે આપણું ફ્લાવર હતું કોટ કરેલું એ બધા જ ફ્લાવરને પણ આપણે ફ્રાય કરી લઈશું. ફ્લાવરને પણ આપણે 80-90% જેટલું ફ્રાય કરી લેવાનું છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફ્લાવરને ફ્રાય કરતા જવાનું છે. જનરલી આપણે ફ્લાવર બટેટાનું શાક જે હોય એ કૂકરમાં કરતા હોઈએ છીએ, પણ કૂકરમાં કરશો અને એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરશો તો બંનેનો સ્વાદ તમને એકદમ અલગ જોવા મળશે અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. તો આપણે ક્યારેક મહેમાન આવે તો પણ આ શાક તમે બનાવી શકો, એટલું ટેસ્ટી આ શાક બનશે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્લાવર આપણું ઓલમોસ્ટ બધું જ ફ્રાય થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફ્લાવરને પણ પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા મેં બધું જ ફ્લાવર ફ્રાય કરી લીધું છે. હવે આપણે એક બીજી કઢાઈ લઈશું, એમાં આપણે જે ફ્રાય કરેલું તેલ હતું એમાંથી જ મેં થોડું તેલ લીધું છે. તેલ આપણું ઓલરેડી ગરમ જ છે. તો એમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી અને મિક્સ કરશું. રાઈ જીરુંને આપણે ફૂટવા દેવાનું છે. રાઈ અને જીરું ફૂટી જાય ત્યારબાદ હવે આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું ટમાટરને મેં ચોપરમાં એકદમ ફાઇન ચોપ કરી લીધું છે, એને આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરશું. જો તમે ડુંગળી એડ કરવી હોય તો પહેલાં ડુંગળીને સાતરી લેવાની, ત્યારબાદ તમારે આ ટમેટાની પ્યુરી એડ કરવી. હવે આપણે 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું. તમે તીખું જેટલું ખાતા હોય એના બેઝ ઉપર તમે વધુ ઓછું કરી શકો છો. ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી લસણની ચટણી ઉમેરી છે. આ લસણની ચટણી કઈ રીતે બનાવવાની એની રેસીપી મેં ઓલરેડી શેર કરી છે, લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ત્યાંથી ચેક કરી શકો છો. તો બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે વધુ 1 મિનિટ સુધી આ રીતે ટમેટા ચડે ત્યાં સુધી કૂક થવા દઈશું. લગભગ 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ ચડી ગયા છે અને ગ્રેવી આપણી સરસ એકરસ થઈ ગઈ છે. તો હવે આપણે સૂકા મસાલા ઉમેરીશું. તો 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે ઓલરેડી ફ્લાવરમાં ઉમેર્યું જ છે તો ધ્યાન રાખીને ઉમેરવાનું છે. બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તમને મારી આજની રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો. હવે અહીંયા આપણે 1/4 કપ જેટલા વટાણા લીધા છે લીલા ફ્રેશ, એને મેં ઓલરેડી બાફી લીધા છે, એને આપણે ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરશું. વટાણા ઉમેરવા અહીંયા ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે કવર કરશું અને કવર કરીને
તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરશું. તો લગભગ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ફરીથી એકવાર મિક્સ કરી દઈશું અને આપણે જે ફ્રાય કરેલા બટેટા અને ફ્લાવર હતા એ આપણે ગ્રેવીમાં ઉમેરી દેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરશું. તમે જોઈ શકો છો કે આપણું શાક ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું. તો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરતા હો તમે એ ગરમ મસાલો આમાં એડ કરી શકો છો. તો એપ્રોક્સિમેટલી 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. આ સ્ટેજ ઉપર તમારે કસૂરી મેથી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. હવે આપણે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરશું અને મિક્સ કરી કવર કરશું અને લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી બધા જ મસાલા બટેટા અને ફ્લાવર સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય. તો લગભગ 2 મિનિટ બાદ આપણે ખોલીને ચેક કરશું અને શાકને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા ફ્લાવર બટેટા એકદમ સરસ ચડી ગયા છે અને ગ્રેવી વગરનું એકદમ ટેસ્ટી મસાલાવાળું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમારે ગ્રેવી જોઈતી હોય તો તમે એમાં 1/2 કપ જેટલો પાણી ઉમેરી એને ફરીથી કૂક કરીને શાકને સર્વ કરી શકો છો. પણ આજે હું આ રીતે એકદમ કોરું રસા વગરનું શાક બનાવું છું, પણ એકદમ ટેસ્ટી લાગશે. હવે ઉપરથી ધાણાભાજી એડ કરી ગરમા ગરમ શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. તો રોટલી પરાઠા સાથે ખાવાની મજા પડી જાય એવું આપણું આ ફ્લાવર બટેટા વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવું બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. સાથે તમને મારી આજની રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.